गुड मॉर्निंग फ्रेंड्स, आज आप यूनिट नंबर 5 नो पार्ट 2 आप रहा छे। तो लेट स्टार्ट, आप शुरू करिए। हाउएवर विद द डेवलपमेंट ऑफ मॉडर्न केमिस्ट्री, लाइट एंड कलर्स इफेक्ट हैव बिकम कॉमन इन फायरवर्क। के जो कि आधुनिक जे केमिस्ट्री से रसायणशास्त्र तेना संशोधन ने लीधे फटाकड़ा में कलर उमेरवा खूब सामान्य बनी गया। इन द लास्ट सेंचुरी अने छेली सदी में द डिस्कवरी ऑफ एल्युमिनियम, मैग्नेशियम एंड टाइटेनियम विच बर्न एट टेम्परेचर इमिटिंग ब्राइट लाइट ड्रामेटिकली इम्प्रूव द ब्रिलियंस ऑफ फायरवर्क्स। एटले के हवे जो के एल्युमिनियम, मैग्नेशियम ने टाइटेनियम नी शोध थई छे, तो आवा पदार्थों ऊंचा तापमाने बळी अने ते खूब ज प्रकाश आपे छे। सिमिलरली कलर्स टू आर अ रिसेंट डेवलपमेंट, जो के ताजेतर में तो जे कलर से ते ताजेतरनु संशोधन छे। द प्रिंसिपल कलर इमिटर इन पायरोटेक्निक्स वेर आइडेंटिफाइड आफ्टर डेकेड ऑफ रिसर्च। जो के कलर ने जे पण काई ओळखाण छे ते एक दायका बाद थई छे। दीज कलर्स आर फॉर्मेड इन वन ऑफ टू वेज। हवे आ कलर से ते कई रीते प्राप्त थाय छे अथवा कई रीते बने छे तेनी मुख्य बे रीतो छे। जे पहली से लुमिनेसेंस अने बीजी से इनकेंडेसेंस। हवे आ लुमिनेसेंस अने इनकेंडेसेंस छे ते लाइट अथवा प्रकाश केवी रीते बहार फेंके छे अथवा केवी रीते प्रकाश आपे छे ते आपणे जोईशुं के इनकेंडेसेंस शुं छे अने लुमिनेसेंस शुं छे। इनकेंडेसेंट लाइट इज प्रोड्यूस वेन अ सब्सटेंस इज हीटेड सो मच। हवे इनकेंडेसेंट लाइट छे ज्यारे पदार्थ ने खूब ऊंचा तापमाने गरम करवामां आवे त्यारे इट बिकम्स टू ग्लो, त्यारे तेमांथी प्रकाश बहार फेंकाय छे। हीट कोजिस द सब्सटेंस टू बिकम हॉट एंड ग्लो। हवे गर्मीना कारणे आ पदार्थ छे ते खूब ज गरम थाय छे अने प्रकाश फेंके छे। इनिशियल एटले के शरूआतमां इमिटिंग इन्फ्रारेड, शरूआतमां ते एक पार जांबली रंग अथवा लाल इन्फ्रारेड कलर बहार फेंके छे। धेन अने એટલે કે ત્યારબાદ લાલ કલર બહાર ફેંકાય છે, પછી ધીમે ધીમે જેમ એને ગરમ કરો તેમ કેસરી કલર, પછી પીળો અને છેલ્લે સફેદ કલર થઈ જાય છે। વ્હાઇટ લાઇટ એઝ ધ બિકમ ઇન્ક્રીઝિંગલી હોટર, એટલે સૌથી હોટર સૌથી જ્યારે વધારે ગરમ થઈ જાય ત્યારે તેમાંથી સફેદ કલર બહાર ફેંકાય છે। વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, હવે જ્યારે ફટાકડાનું ટેમ્પરેચર કંટ્રોલ થઈ જાય અથવા કાબૂમાં આવી જાય ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ। હવે જ્યારે પદાર્થનું અથવા ફટાકડાનું નિયંત્રણ થઈ જાય ત્યારે તેમાં રહેલો જે પણ કાંઈ કલર છે અથવા મનગમતો કલર આપણે જોતો હોય તે આપણે યોગ્ય સમયે બહાર ફેંકી શકીએ છીએ। હવે આ થઈ ગઈ ઇનકેન્ડેસન્ટ લાઇટ અથવા લ્યુમિનેસન્સ, જે બંને રીતો છે કે કેવી રીતે આપણે કોઈપણ ફટાકડામાં કલર કેવી રીતે ઉમેરી શકીએ છીએ। તો કોઈપણ પદાર્થને આપણે વધારે ગરમ કરીએ અને જ્યારે તેનું કંટ્રોલ આવી જાય ત્યારે તે કોઈપણ આપણે કલર બહાર ફેંકી શકીએ છીએ। આગળનો પેરેગ્રાફ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની વર્ક્સ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ। હવે ફટાકડાના સિદ્ધાંત પ્રમાણે હવે કોઈપણ પદાર્થ હોય તેને આપણે ફ્યુઅલ અપ્લાય કરવામાં આવે અથવા એને સળગવામાં આવે ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે તે સળગવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે। હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓફ ઓલ સડન ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ। હવે કોઈ પણ પદાર્થ હોય તેને અંદર આપણે સળગાવીએ ત્યારે એને સજ્જડ રીતે અંદર કોઈપણ ફ્યુઅલ ભરેલું હોય છે। હવે તેને આપણે ફ્યુઅલ લગાડવામાં આવે અથવા ગરમી આપવામાં આવે ત્યારે તે એક વધારે પડતા અવાજ સાથે તે ફૂટે છે। ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, જો કે ફટાકડા બનાવવાની પદ્ધતિ છે અથવા પ્રોસેસ છે તે ખૂબ જ સરળ છે। ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડર એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ। હવે ફટાકડા બનાવવા માટે આપણે અમુક સામગ્રી જેવી કે ઓક્સિડાઇઝર એટલે કે બાળવા માટે કોઈ પણ સામાન અથવા બીજો કાચો માલ હોય તેની જરૂર પડે છે। ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, ધ
મિક્સર ઇઝ પુશ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ એન્ડ ધેન રોલ ઇન કાર્બોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝ પેપર વિથ અ ફ્યુઝ. એટલે કે બીજી બધી સામગ્રી હોય તેને મિશ્રણ બનાવવામાં આવે છે અને આ મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે છે અને જેમાંથી લાંબા પટ્ટા સ્વરૂપે એ બહાર આવે છે અને એ પટ્ટા હોય તેને કોઈ છાપામાં અથવા કાગળમાં ફિટ કરવામાં આવે છે અને તેની સાથે જે વાટ હોય તેને જોડવામાં આવે છે. આગળનો પેરેગ્રાફ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ વિથ ફાયર. હવે પાયરોટેકનિકનું સૌથી વધારે જોખમ છે તે આગ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. જો કે યુએસએ, જાપાન અને ભારતની ઘણી બધી એવી કંપનીઓ છે તે તેના અકસ્માતને લીધે કુખ્યાત બનેલી છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇટ કેફ્ટ કુલ એન્ડ ડ્રાય ઇટ કેન કેચ ફાયર ઇફ ઇટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ સાઇન ઇમ્પેક્ટ. એટલે કે જે પણ કયા પદાર્થ હોય અથવા મિશ્રણ હોય છે તેને ઠંડી અથવા સૂકી જગ્યામાં રાખવામાં આવે છે. હવે ઘણી વખત તે સુરક્ષિત તો હોય પરંતુ એમાં ઘર્ષણ લાગે અથવા કોઈ પણ તણખલાને લીધે એમાંથી ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આકસ્મિક અથવા અકસ્માત થઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ મેકિંગ ફાયરવર્ક સેફર. હવે કે ઘણા બધા વૈજ્ઞાનિકો છે તે આ ફટાકડાની બનાવવાની જે રીત છે તે સુરક્ષિત કેવી રીતે બનાવવી તેના પ્રયત્નો અત્યારે શરૂ છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. એટલે કે ભારતમાં ફટાકડા છે તે ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ, આ આયાત અને બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. હવે આ આયાત બંધ થઈ ગઈ તો તમિલનાડુમાં એક શિવાકાશી નામનું જે દિવાસળીઓ બનાવે છે તેની એક કંપની છે અથવા ઉદ્યોગ છે, તેણે દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વિથ વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 60-70% ઓફ ધીઝ કેમ ફ્રોમ શિવાકાશી. 1992માં ભારત દેશમાં લગભગ 60 crore જેટલા ફટાકડા છે તેનો ઉપયોગ થયેલો હતો અને એમાંથી 60-70% છે તે ઉત્પાદન ભારતના જે તામિલનાડુમાં શિવાકાશી સ્થળ આવેલું છે તેમાં બનાવવામાં આવેલું હતું. હવે આગળના થોડાક પેરેગ્રાફ હવે બાકી છે તે આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી